કેન્દ્રના વિદેશ મંત્રાલયના આદેશ તળે અમદાવાદ સ્થિત ગુજરાતની વડી પાસપોર્ટ કચેરી દ્વારા આજે ભુજ ખાતે બીજા પાસપોર્ટ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 14 અને 15 એમ બે દિવસ ચાલનાર આ કેમ્પમાં કુલ 300 જેટલી અરજીનો નિકાલ કરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું. ભુજના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે બે દિવસ સુધી ચાલનાર પાસપોર્ટ કેમ્પમાં બંને દિવસ 150-150 અરજીઓના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજે સવારે આરંભાયેલ કેમ્પના પ્રારંભિક તબક્કે 30થી વધુ અરજીઓ રજૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ વિનોદ ચાવડાની રજૂઆત બાદ ડિસેમ્બર માસમાં પ્રથમ પાસપોર્ટ સેવા કેમ્પ યોજાયો હતો, જેમાં 1500 આસપાસ અરજીઓનો નિકાલ કરાયા બાદ બે બે મહિને આવા કેમ્પો યોજાશે તેવી જાહેરાત કરાયા પછી આજે 4 માસ બાદ બીજો કેમ્પ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના આદેશથી કચ્છ જિલ્લાની 978મી અને ભુજ તાલુકાની 154મી લોક અદાલતમાં 137 કેસો નિકાલ અર્થે મુકાયા હતા. નાલશા દિલ્હી અને ગુજરાત સ્ટેટ લીગલ સોસાયટી દ્વારા પડતર કેસોનું ભારણ ઘટાડવા માટે દર મહિને અલગ અલગ કેસોની લોક અદાલતનું આયોજન કરાઈ રહ્યું છે, ત્યારે આજે જમીન સંપાદન, મહેસૂલ, નારેગા, પ્રિલિટિગેશન કેસોની હાથ ધરાયેલ લોક અદાલતની સુનાવણી અંતર્ગત ભાડા કચેરીના 12, મહેસૂલના 65 અને LNT ફાઇનાન્સના પ્રિલિટિગેશનના 60 કેસો નિકાલ માટે મુકાયા છે. સરકાર સંલગ્ન કેસોમાં પણ સમાધાનકારી વલણ અપનાવી પડતર કેસોનું ભારણ ઘટાડવા માટે આવા આયોજન કરાય છે, જે અંતર્ગત લોકજાગૃતિ કેળવવા પર પણ ભાર મુકાઈ રહ્યો છે. કચ્છ જિલ્લાની આ 978મી લોક અદાલત છે, તાલુકા કાનૂની સેવા સત્તામંડળની 154મી લોક અદાલત છે, એમાં નાલસા દિલ્હી અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદ તરફથી દરેક જિલ્લા લેવલે જમીન સંપાદનના કેસો, રેવન્યુના કેસો, નારેગાના કેસો, આવા જે વિવાદિત જે કેસો છે એની અંદર સ્પેશિયલ કેટેગરી નક્કી કરી અને આવા કેસોની અંદર લોક અદાલતની અંદર સરકાર પણ સમાધાન કરે અને સરકારના કેસોમાં લોકોને ઝડપથી ન્યાય મળે, સરકારના કેસોની અંદર લોકોને લડવું ના પડે એવા ઉદ્દેશથી આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે મળેલી સામાન્ય સભામાં બજેટને બહાલી આપવા સાથે અન્ય વિકાસલક્ષી કાર્યો પર ચર્ચા કરાઈ હતી. એપીએમસીના ચેરમેન મનુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં 234 લાખની કુલ કિંમતનું બજેટ રજૂ કરાયું હતું, જેમાં 30 લાખની પુરાંત દર્શાવાઈ હતી અને આ પુરાંતવાળા બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સૂચિત અંદાજપત્રમાંથી એપીએમસી સંકુલમાં નવા ગોડાઉન બનાવવા, સીસી રોડ, કેન્ટીન સહિતના કામો હાથ ધરાશે તેવું નક્કી કરાયું હતું. આ સામાન્ય સભામાં વાઇસ ચેરમેન નવીન ગણાત્રા, નારાણકારા ડાંગર, સામજી આહિર, શંભુભાઈ ઝરૂ, અર્જણ કાનજી, પ્રેમસંગજી જાડેજા, હઠુવા જાડેજા, વાલા સવા ડાંગર, કાનજી કાપડી, જિજ્ઞેશ શાહ, ચિંતન ઠક્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભાની કાર્યવાહીનું સંચાલન સેક્રેટરી SH બારડિયાએ કર્યું હતું. એપીએમસીના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. અમારા બજેટ જે હતું એનું પણ સર્વાનુમતે અમે પસાર કરેલ છે. ખાસ કરીને આ બોર્ડમાં વિપક્ષ દ્વારા પણ દરેક મુદ્દાઓ સર્વસંમતિથી પસાર કરેલ છે. આવનાર વર્ષની અંદર ખેડૂતોને જે અકસ્માત વીમો છે એ પણ અમે આજે એક સારો એવો નિર્ણય લીધો છે કે PMC પોતાના સ્વભંડોળમાંથી જ્યારે પણ ખેડૂતનો અકસ્માત માટે કાંઈ અકસ્માત થાય તો APMC 1 લાખ રૂપિયાની માતબર રકમ એના પરિવારજનોને પહોંચાડવા માટેની પણ એક પહેલ કરેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જે નવી શાકભાજી માર્કેટમાં Part 2ના જે ગોડાઉનો છે એ ગોડાઉનો પણ જે વેપારીઓને આપવા માટેના થાય છે એ માટે અમે આજરોજ અમારા APMCના લીગલ એડવાઇઝરશ્રીનું પણ માર્ગદર્શન મેળવેલ છે. ભચાઉ તાલુકાના લાકડીયા ગામના એક જ પરિવારના સભ્યો વચ્ચે હથિયારો સાથે ધીંગાણું થતા 6 વ્યક્તિઓને ઈજા થઈ છે. અગાઉના ઝઘડાનું મનદુખ રાખી આ હુમલો કરાયો હતો. લાકડીયાના લખમશી વાધાણીએ 4 શખ્સો વિરુદ્ધ હુમલાની ફરિયાદ લખાવી છે, તો સામા પક્ષે મંજી કોલીએ 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લાકડી અને પાઇપ વડે થયેલ હુમલાના બનાવથી લાકડીયા સહિત ભચાઉ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં જાહેર માર્ગ પર નડતરરૂપ લારી ગલ્લાને દૂર કરાયા હતા, તો આડેધડ પાર્ક કરાયેલ વાહનો પર પણ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી બસ સ્ટેશન નજીકના વિસ્તારમાં લારી ગલ્લા ઊભા રહેવા પર રોક લગાવાઈ છે, તો બસ સ્ટેશન નજીક ખાનગી ઉતારુ વાહનો, છકડો રિક્ષા વગેરેને ઊભા રહેવા પર પણ રોક લગાવી છે. ટ્રાફિક પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી ટ્રાફિકને નડતરરૂપ વાહનોને હટાવ્યા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના સુચારુ સંચાલન માટે જાહેરનામાની સખ્તાઈથી અમલવારી કરવામાં આવશે તેવું ટ્રાફિક પોલીસે જણાવ્યું છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે આજે એક જાહેરનામું બહાર પાડેલ છે, જેમાં ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલથી વાણિયાવાડ નાકા ટ્રાફિક પોલીસ ચોકી સુધીના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં જે લોકો હાથલારી ગલાવાળાઓ આડેધડ ધંધો કરી અને ટ્રાફિકને અડચણ કરે છે તેઓને અહીં ઊભા રાખવા નહીં. અને અહીં સમય છે વધુ એક નાના વિરામનો.